चलो गुड मॉर्निंग स्टूडेंट्स, नाउ सम नंबर 5 बराबर छे, ध्यान आपजो। इन अ नॉर्मल डिस्ट्रीब्यूशन 60% ऑब्जर्वेशंस आर मोर देन 45 बराबर छे। जो तमने जे परसेंट टाइप आए ये परसेंट 50 थी वधु छे बराबर छे। जे परसेंट 50 थी वधु आयपा होय त्यारे आपणे ઊંધુ ભરના તમને શું કીધું છે 60% ઓફ ઓબ્ઝર્વેશન આર મોર ધેન 45 તો 100 માંથી 60 માઇનસ કરો કેટલા વધે 40 તો 40% ઓબ્ઝર્વેશન લેસ ધેન 45 થયા 40% ઓફ ઓબ્ઝર્વેશન આર લેસ ધેન 45 ચલો એને મેં ડાયગ્રામ પણ પ્રેઝન્ટ કરી બરોબર છે। તો હવે 40% ઓબ્ઝર્વેશન પિસ્ટન ઇસથી નાના છે તેનો મતલબ થયો કે 10% ઓબ્ઝર્વેશન એ ન્યુ અને 45 ની વચ્ચે આવતા હશે તો એનો મતલબ થયો કે એક્સ ઇઝ ગ્રેટર ધેન 45 લેસ ધેન ન્યુ 10% 10% એટલે શું 0.1000। ચલો પહેલા ફિગર ડ્રો કરી લો અને આ ખાસ ધ્યાન રાખજો કે જે 50% થી વધારે પરસેન્ટ ટાઈપ માં હોય ત્યારે આપણે ઊંધો ભરનાર પર 100 માંથી ગિવન પરસેન્ટ માઇનસ અને એને મોર દેન હોય તો આપણે લેસ દેન કરતા અને એને લેસ દેન હોય તો આપણે મોર દેન કરી નાખવાનું। ચલો ફિગર ડ્રો થઈ ગયો ઓકે। હવે આગળ વાંચો 92% ઓફ ધી ઓબ્ઝર્વેશન આર લેસ ધેન 62 જો આ 50 થી વધુ હોય 50 થી વધુ આવે એટલે આપણે વધુ પેલા તો 100 માંથી માઇનસ કરી નાખશું 100 માંથી 92 માઇનસ કેટલા વધ્યા 1% અને એને લેસ હવે 1% ઓબ્ઝર્વેશન 62 થી વધારે છે તો આને આપણે 50 માઇનસ 8 કરીએ તો આ અહીંયા કેટલો હશે 42 હશે જેવા આપણે અહીંયા કહ્યું કે 50 માઇનસ 42 એટલે કે 13% તો એવી રીતે આ અહીંયા એટલે કે ન્યુથી 62 વાળો એરિયા કેટલો હશે 42% ઓકે।
0.4200. ચલો હવે આપણે ટેબલમાં ઊંધી વેલ્યુ ગોતવી પડશે 0.1000. તો 0.1000 માટે આપણા પાસે છે 0.987 અને 1026.25 અને 26 ની વચ્ચે છે એટલે એવરેજ વેલ્યુ લેશું. તો આના માટે ઝેડ ઇક્વલ્સ ટુ લેફ્ટ સાઈડ હોય એટલે માઇનસ 0.255 ઝેડ 1 અને 0.4200. ચલો એમાં છે 4.92 અને 4207 1.40 અને 1.41 બરોબર છે. તો 1.405 બરોબર. આ ઝેડ 1 અને ઝેડ 2 બે વેલ્યુ મળી. હવે આપણે બે ઇક્વેશન બનાવશું. એક્સ 1 છે 45 માઇનસ ન્યુ અપોન મૂકી દઉં છું. પ્રોન્ટ નો એક્ઝેક્ટ
answer. કોઈ પણ માઇનર ડિફરન્સ આવી શકે, ધેટ ઇઝ પોસિબલ. ચલો તો સિગ્મા આવશે 11.5. બરોબર, કેલ્સિયમ ચેક કરજો જરા. ચલો હવે ઈ વેલ્યુ કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દઈએ. સપોઝ સેકન્ડ ઇક્વેશન છે ચલો. નાવ સમ નંબર 7. ઇન અ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન
63 હવે એનો મતલબ થયો કે અહીંયા વચ્ચે હશે 50 માઈનસ 11 39% ચલો વેલ્યુ ઓફ ઝેડ વન વિલ બી માઇનસ વેલ્યુ ઓફ ઝેડ ટુ વિલ બી પ્લસ હવે ઝેડ વન ઝેડ ટુ ની ફોર્મ્યુલા મૂકો ઝેડ વન ઇક્વલ્સ ટુ એક્સ વન માઇનસ વ્યુ અપોન સિગ્મા હવે ઝેડ વન જે નેગેટિવ વેલ્યુ આવી લખો એક્સ વન આવશે 35 મ્યુ અને સિગ્મા એ સેટિસ રહેશે અને ઇક્વેશન 1 બનાવો હવે Z2 0.3900 બરોબર છે જો ટેબલમાં 0.3900 માટે તમારો Z2 આવશે 1.28
चलो हमें सेकंड इक्वेशन करी दियो हमें फर्स्ट अने सेकंड इक्वेशन नो एलिमिनेशन करो फाइंड आउट सिग्मा सिग्मा और से एलिमिनेशन की मेथड थी અને આપણે પ્રીવિયસ શોમાં કહ્યું એ જ પ્રમાણે સિગ્મા ની જે વેલ્યુ આવે એ બે માંથી કોઈ પણ એક ઇક્વેશન માં પુટ અપ કરો એટલે યુ વિલ ગેટ મી તમને મી ની વેલ્યુ મળી જશે બરોબર છે તો આ કન્ડિશનમાં આપણે શું કરવાનું બે ઇક્વેશન બનાવી લેવાનું બરોબર છે બે ઇક્વેશન બનાવી અને એને બેને એલિમિનેટ કરીએ એટલે વી વિલ ગેટ ધી વેલ્યુ ઓફ સિગ્મા ફર્સ્ટ પહેલા સિગ્મા મળશે અને પછી મ્યુ ની વેલ્યુ મળી જાય ક્લિયર ચાલો થેન્ક યુ